હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા રખાણી. હવે આજનો વિડિયો જે છે સ્પેશિયલી ફોર ફર્સ્ટ યર ડિગ્રી જે છે એ લોકોના એક્ઝામ ફોર્મ આવી ગયા છે એના વિશે વાત કરવાના છીએ આપણે. એની પહેલા જે જીટીયુના ફર્સ્ટના ડિપ્લોમાના જે લોકો જે છે એ લોકોના ઓલરેડી એક્ઝામ ફોર્મ ભરાઈ ગયા છે. જે લોકો ડિપ્લોમા વાળા હોય એ લોકો ધ્યાન ખાસ રાખજો કે તમારા એક્ઝામ ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. લાસ્ટ ડેટ મિસ ના કરતા, બાકી બહુ જ તકલીફ પડશે. રાઈટ, હવે જે લોકો ડિગ્રી વાળા જે છે એ લોકો માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ મેથ્સનું આજથી લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છીએ 9:15 વાગે. ફ્રી ઓફ કોસ્ટ લેક્ચર છે, એમાં તમારે કોઈ ચાર્જ કરવાનો નથી. લેક્ચરની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ફક્ત તમારે અહીંયા આગળ શું કરવાનું રહેશે, તો તમારે અન એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. પછી એમાં તમારે તમારા ફોન નંબરથી લોગિન કરવાનું રહેશે. અને પછી તમારે જ્યારે કોર્સ સિલેક્ટ કરવાનો હોય તેમાં ગેટ ESE એ કોર્સ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અને પછી જો તમને કોઈ કોડ માંગે તો તમારે એમાં કોડ સિલેક્ટ કરવાનો છે. કોડ જે તમારે લખવાનો છે જાગૃત 1 2 3, એ કોડ પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. 9:15 વાગે લેક્ચર સ્ટાર્ટ થશે, બરોબર છે? તો જે લોકોને જોડાવવું હોય અને ફ્રી ઓફ કોસ્ટ આ મેથ્સની પ્રિપેરેશન કરવી હોય તો આજથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો તમે લોકો આ વસ્તુ મિસ ના કરતા, ઓકે? હવે ઘણા બધા લોકો લખશે નીચે એવું કે વિડીયો સ્ટાર્ટ ફ્રોમ ધીસ. પણ બેટા, તમે લોકો જે લખી રહ્યા છો આ તમારા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે તમારા સિનિયર જે છે, જે લોકો થર્ડ સેમેસ્ટરમાં છે, જેમ એક્ઝામ ચાલી રહી છે, એ લોકો આ લેક્ચર જોઈ જોઈને એમને એક્ઝામમાં ઘણો એવો ફાયદો થયો છે. તો તમારે જો એક્ઝામમાં ફાયદો લેવો હોય તો 100% લેક્ચરમાં જોડાજો, ખૂબ જ ફાયદો થશે. જે રીતે થર્ડ સેમેસ્ટર તમારા જે સિનિયર જે છે એ લોકોને બહુ જ ફાયદો થયો છે, તમે તમારા સિનિયર્સને એકવાર પૂછી જોજો. ઓકે, ફર્સ્ટ યર ડિગ્રી મેથ્સ જે બધી બ્રાન્ચમાં આવે છે, બધાનું કોમન સબ્જેક્ટ છે, જે આપણે અત્યારે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે 9:15 વાગે, મિસ ના કરતા. હવે તમારી જે એક્ઝામ ફોર્મ જે છે એ એક્ઝામ ફોર્મ ભરાવવાનું સ્ટાર્ટ થવાનું છે. એની જે સ્ટાર્ટ થવાની ડેટ જે છે એ 23 ફેબ્રુઆરી છે. 23 ફેબ્રુઆરી થી લઈને 7 માર્ચ સુધી તમારે એક્ઝામ ફોર્મ ભરાવવાના છે. હવે 23 ફેબ્રુઆરી થી લઈને 7 માર્ચ સુધી તમારે એક્ઝામ ફોર્મ ભરાશે, એનો મતલબ એમ થયું કે તમારી એક્ઝામ જે છે 7 માર્ચ પહેલા તો લેવાની જ નથી. અને એક્ઝામ ફોર્મ ફિલ થાય એના 10 કે 15 દિવસની અંદર તમારી એક્ઝામ હોય છે. એટલે તમારી જે એક્ઝામ હશે એ 7 માર્ચથી લઈને, એટલે કે 15 માર્ચથી 25 માર્ચની વચ્ચે તમારી એક્ઝામનું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ શકે છે. અને આ એક્ઝામ તમારી જે હશે 70 માર્ક્સની હશે, પાસિંગ માર્ક 23 હશે અને ઓફલાઈન હશે, ઓનલાઈન નહીં હોય. એટલે જે લોકો હજુ મગજમાં એવું હોય કે એક્ઝામ ઓનલાઈન હશે તો વાત ખોટી છે. તમારી એક્ઝામ ફક્ત અને ફક્ત ઓફલાઈન હશે. અને આ તમારે એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ આપણે શોર્ટ ટાઈમમાં એનો વિડીયો બનાવીને મૂકી દઈશું, જેના કારણે તમે લોકોને ચોખ્ખું ટક આમ ક્લિયર થઈ જાય કે તમારે એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવાનું છે. રાઈટ, તો આ તમારું એક્ઝામ ફોર્મ છે. જો તમે એક્ઝામ ફોર્મ નહીં ભર્યું હોય તો તમને એક્ઝામમાં બેસવા દેવામાં આવશે નહીં. અને એક્ઝામ ફોર્મ ક્યાં ભરવાનું છે, તો તમે એનરોલમેન્ટ ફીસ માટે જે તમારી વેબસાઇટ હતી, તમે જે વેબસાઇટ પર જઈ અને એનરોલમેન્ટ ફીસ ભરી હતી એ જ વેબસાઇટ પર જઈને તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું છે. અહીંયા લખી છે પેનલ્ટી, અહીંયા આગળ એટલે કે 23 ફેબ્રુઆરી થી 7 માર્ચ સુધીમાં જો તમે લોકો એક્ઝામ ફોર્મ ભરશો તો પેનલ્ટી, એટલે કે કોઈ તમારે ફાઇન નથી ભરવાનો, બરોબર? તમારી જે પેલી પીઆરસી ફી જે છે એ પીઆરસી ફી પણ આની જોડે તમારે ભરવાની રહેશે, એનું કોઈ અલગથી તમારે પેમેન્ટ કરવાનું નહીં રહે. એટલે જેવું એ તમારું એક્ઝામ ફોર્મનું સ્ટાર્ટ થશે એટલે આપણે એનો વિડીયો બનાવી દઈશું. એટલે જે લોકો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે તમારા જીટીયુ રિલેટેડ જેટલી પણ અપડેટ્સ, જેટલા પણ સર્ક્યુલર આવે છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ ના, રાઈટ, એ તમે લોકો મિસ ના કરો અને તમને બધી જ માહિતી અપ ટુ ડેટ મળતી રહે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.